હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું મખાનાના લાડુ. મખાના અને તલના ને સિંગદાણાના ત્રણેયના મિક્સ લાડુ બનાવશું આપણે. તો તેના માટે કેટલી સામગ્રી જોશે તે હું તમને બતાવીશ. તેના માટે આપણે એક નાનો બાઉલ આપણે મખાના લેશું, એક વાટકી તલ લેશું, એક વાટકી આપણે સિંગદાણા લેશું, અડધી વાટકી આપણે ગોળ લેશું ને 3-4 ચમચી આપણે ઘી લેશું ને 8-10 આપણે કાજુ લેશું. તો હવે આપણે જોઈ લેશું કે લાડુ કેવી રીતે બનાવવાના. એક ચમચી ઘી લીધેલું છે ને આપણે ગેસ પર મૂકી દેશું એને પેનમાં. હવે ઘી થોડું ગરમ થાય એટલે આપણે મખાના શેકી લેશું. હવે એમાં આપણે મખાના નાખી દેશું. આ એક બાઉલ લીધેલા છે આપણે એ નાખશું. આવી રીતના આપણે એને શેકી લઈશું. જરાક થોડા બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે એને શેકશું. થોડા શેકાઈ જાય પછી એમાં આપણે કાજુ નાખી દઈશું. 8-10 આપણે કાજુ લીધેલા છે. આને સતત આમ હલાવતું રહેવાનું, નકર આ જલ્દી બળી જાય પતલા હોય ને એટલે. આપણા કડકે થઈ ગયા છે ને શેકાઈ ગયા છે. હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે એમાં સિંગદાણા નાખીશું આપણે. કાચા પાકા સિંગદાણાને થોડા શેકી લઈશું. બહુ નથી શેકવાના આપણે, થોડા જ. આપણે એમાં એક વાટકી તલ નાખી દેશું. હવે આપણે એને કાઢી લેશું. એ બંને ઠંડુ થાય ને ત્યાં સુધીમાં આપણે ગોળ ઘી ગરમ કરી લેશું. આમાં એક જ ચમચી ઘી જોઈએ, ઘી નહીં જોઈએ. જાજુ 2 ચમચી ગોળ નાખશું. પછી જેટલા તમારે બનાવવા એ પ્રમાણે ગોળ ઘીનું માપ લેવાનું. આપણે અત્યારે એક નાનો બાઉલ મખાના લીધેલા છે ને એક નાનો બાઉલ આપણે સિંગદાણા ને તલ લીધેલા છે, એટલે આપણે ગોળ 2 ચમચી લીધેલો છે, 1 ચમચી ઘી લીધેલું છે. આને થોડું જ ગરમ કરવાનું, એકદમ પાયો નથી આવવા દેવાનો, ગોળ પીગળે ત્યાં સુધી જ ખાલી. આ થઈ ગયેલું છે, ગોળ ઘીનો પાયો આવી ગયો છે. આપણે હવે બંધ કરી દઈશું. ગોળ ગરમ થઈ ગયો, જો એટલો જ ગોળ ગરમ થવા દેવાનો, બહુ પાયો આવવા નથી દેવાનો. મખાનાને અને કાજુને પીસી લેશું મિક્સરમાં. મખાના એટલા ક્રશ થઈ જાય ને પછી એમાં સિંગદાણા અને તલ નાખી દઈશું. હવે એને આપણે ક્રશ કરી લેશું. ક્રશ થઈ ગયેલું છે, હવે એને આમાં કાઢી લેશું. જે આપણે ગોળ ઘી ગરમ કર્યું હતું ને એ આમાં રેડી દઈશું, નાખી દઈશું. આ બધું આપણે મિક્સ કરી લેશું. આ એક લાડુ તમે ખાઈ લો તો આખો દિવસ ભૂખ નહીં લાગે. આના તમારે લાડુ વારવા તો લાડુ વારી શકો અને ઢેફળી પાડવી હોય તો ઢેફળી પાડી શકો. આપણે અત્યારે લાડુ બનાવશું. આપણું બધું બરાબર મિક્સ થઈ ગયેલું છે. હવે લાડુ બનાવી લઈએ આપણે નાના નાના. લાડુ તૈયાર છે આપણે. એવી રીતના બધા લાડુ આપણે બનાવી લઈશું. પહેલા હાથથી આમ કરી દેવાનું આવી રીતના, એટલે બાઇડિંગ આવી જાય એનું. આમાં ઘી વધારે ન નખાય.
તૈયાર છે આપણા મખાના લાડુ।